એક એક પ્રસંગ મને ગમે છે એટલે તમને કહી દઉં. એક એક જગ્યાએ મેળો ચાલતો હતો, 30 વર્ષનું યુગલ લગ્ન થતાની સાથે એકાદ વર્ષમાં પોતાના માત પિતાને અલગ કાઢી મૂકેલા, અને યુગલ દીકરો 5 વર્ષનો અને મેળામાં ફરવાઈ ગયા. એમાં 5 વર્ષનો બાળક ખોવાઈ ગયો, કોઈ રીતે મળે નહીં. એટલે નારી તો ધુઆ પુઆ થઈ ગઈ, રડવા માંડી, મારો દીકરો ક્યાં, મારો દીકરો ક્યાં. 2-4 ફેરી એલાઉન્સ કરાયું, વર્ષે રેપ છે, આકોળ વ્યાકોળ થઈ ગઈ. 2 કલાક પછી બાળક મળી ગયો, એકદમ રાજી થઈ, હું જ કેમ છાતીએ છાપ્યો, આંખીઓમાંથી આસુડે ધારાઓ થવા માંડી. આ યુવાને પૂછ્યું એને કે કેમ રડી પડી, તો રડું નહીં, મારો દીકરો મને પાછો મળી ગયો, મને તો કાંઈ નું કાંઈ થતું હતું, દીકરો નહીં મળે શું થશે, મને તો એટલી બધી ચિંતા થતી, દીકરો નહીં મળે કદાચ એટેક આવી જશે. અને ત્યારે યુવાને કીધું, તારી પાસેથી 2 કલાક તારો દીકરો દૂર જતો રહ્યો, 2 કલાક 5 વર્ષ તારી સાથે રહ્યો, 2 કલાક દૂર જતો રહ્યો, ત્યાં તને આટલો બધો ઉત્પાત થાય છે, તો જે માની સાથે 25 વર્ષ રહ્યો એના તે મને 5 વર્ષથી દૂર કરી દીધો, એ માની દિશા શું હશે, માની દિશા શું હશે. ભક્તો, આ દેશની માની મહાનતા છે. ભક્તો, અનેક એવી નારીઓ હજુ પણ આજને દિવસે પણ હિન્દુસ્તાનમાં જોવા મળશે, એકાદ 2 વર્ષનો દીકરો હોય અને વિધવાપણો આવે, દીકરાના સુખને માટે, યાદ રાખજો, પોતાના દીકરાના સુખને માટે પોતાની જિંદગીને કચડી નાખે, બીજું લગ્ન ન કરે. બાપ, આજે એવી અનેક નારી જોવા મળે, અનેક નારીઓ જોવા મળે. પણ ક્યારેક ક્યારેક એ કહાનીઓ સાંભળીએ આપણા દિલમાં દુઃખ થાય. 6 મહિના પહેલા એક હરિભક્તે મને વાત કરી, મને કે સ્વામી, મારા દૂરના એક ભાભી છે અને માત્ર 21 વર્ષની ઉંમરે વિધવા થયા. જ્યારે વિધવા થયા ત્યારે એકે સંતાન નહોતું, 2 મહિના પછી દીકરાનો જન્મ થયો, તેમ છતાં બીજું ઘર ન કર્યું. બધાએ બહુ સમજાવ્યું, બહુ સમજાવ્યા, હજુ તો 21 વર્ષની ઉંમર છે, જિંદગી કેમ પાર પડશે, તું બીજું ઘર કરી લે. નહીં નહીં, હું બીજું ઘર કરું તો મારા દીકરાની દિશા શું થાય, મારા દીકરાને ખાતર પણ હું બીજું ઘર નહીં કરું, ન કર્યું. મજૂરી કરી કરી દીકરાને ભણાયો, ગ્રેજ્યુએટ કર્યો, સારામાં સારી જોબ પ્રાપ્ત થઈ, લગ્ન કર્યા. લગ્ન કર્યા 6 મહિના ન થયા, એની પત્નીએ કીધું, આ ડોશી મન ન જોઈએ. અને સ્વામી પોતે શહેરમાં જતો રહ્યો અને મારી ભાભી હજુ ગામડામાં વિચારી રહી છે, હજુ મજૂરી કરે. આ કથા બેઠા હોય, ઘેરે બેસીને સાંભળતા હોય કોઈ, જોજો, આ કપાતર નહીં થતા, આવા કપાતર નહીં થતા. એ દેશ બીજાના સુખને માટે પોતાની જિંદગીની હોડું લગાવી દે, એ આ દેશ. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલિયે સર કથા ચેનલ કો, ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયે લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.